નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ ધ વર્લ્ડ ઓફ નોલેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આજે ધોરણ દસનું અસાઇનમેન્ટ પેપર બેનો સેક્શન ડી વિશે અભ્યાસ કરીશું સેક્શન ડીમાં છેતાલીસનો પ્રશ્ન આવે છે તેમાં સૂચના આ મુજબ છે કે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પલેટ ધ ઇન સ્પીચ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કાઉસમાં આપેલા શબ્દોનો શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે હવે સૌપ્રથમ જોઈએ આપણે તો સૌપ્રથમ છે એ ડાયરેક્ટ વાક્ય રચના આ મુજબ આપેલી છે કે નીતિન સેજ વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ શર્ટ તો સેલ્સમેન સેજ ઈટ વીલ બી કોસ્ટ યુ રેટ વન સેવન હંડ્રેડ ફિફ્ટી રૂપીસ નીતિન સેજ ઇટ ઇઝ એ વેરી કોસ્ટલી હવે આપણે ફકરા સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો ફકરા સ્વરૂપે આપણે આપેલું છે તો પ્રથમ વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે નીતિન પછી ખાલી જગ્યા છે તો ખાલી જગ્યામાં છે એ આસ્કેડ આવશે શા માટે તો કે પ્રથમ વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય છે ત્યારબાદનું વાક્ય જોઈએ તો સેલ્સમેન સેડ ઇટ વિલ કોસ્ટ યુ આ રેટ વ સેવન હંડ્રેડ ફિફ્ટી રૂપીસ તો સેલ્સમેન વોટ ધ પ્રાઇસ ઓફ તો ધીસની જગ્યાએ એ છે એ દાખલા તરીકે આપણે ઇન્ડાયરેક્ટ વાક્ય બનાવતા હોય તો તેનું ધીટ ધીસનું થાય ધેટ થઈ જાય તો ત્યાં ધેટ આવશે ત્યારબાદનું વાક્ય છે કે ધ સેલ્સમેન રિપ્લાય ધેટ ઇટ તો વ્હીલ આપેલું છે તો વ્હીલનું છે ઇન ડાયરેક્ટ કરતી વખતે વ્હીલનું વૂડ થશે તો વુડ આવશે ત્યારબાદ છે કે નીતિન સેડ ઇટ ઇઝ એ વેરી કોસ્ટલી તો નીતિન સેડ તો દાખલા તરીકે ઇટ ઇઝ અ વેરી કોસ્ટલી છે તો ધીસની જગ્યાએ છે આપણે ધેટ થઈ જશે ધીષનું ધેટ થશે ઇટ ઇઝ એ વેરી કોસ્ટલી અને ઇન વાક્ય બનાવતા હોય વિધાન વાક્ય રચના હોય તો છે એ બંને વાક્ય વચ્ચે એ જેટ મૂકવામાં આવે એટલે છેલ્લા વાક્યમાં નીતિન શેઠ જેટ ઇટ વોઝ એ વેરી કોસ્ટલી આ રીતના સી વાક્ય રચના બનશે આ વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો ત્યારબાદ સુડતાલીસ અડતાલીસ અને ઓગણસ ઓગણપચાસમાં પ્રશ્ન માટે સૂચના એવી આપેલી છે કે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ કન્જક્શન્સ ફ્રોમ ફ્રોમ ધોઝ ગીવન ઇન ધ બ્રેકેટ્સ એટલે કૌશમાં આપેલા કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી અને આપણે છે એ વાક્ય રચના બનાવવાની છે તો પહેલાં વાક્ય રચના જોઈ તો સંકેત વોઝ બીજી હી કુલ્ડ નોટ કમ ફોર ધ પિકનિક તો એના માટે છે એ સો શબ્દ આવશે બરાબર તો આપણે સો અત્યારે સિલેક્ટ કરીએ છીએ ત્યારબાદ તેની વાક્ય રચના જોશું તો આજના શું આવશે બીજું વાક્ય છે કે સમીર વોઝ આયલ હી

અડતાલીસમું વાક્ય જોઈએ તો સમીર વોઝ આઇલ યટ હી એપર્ડ ફોર ધ એક્ઝામ તેમ છતાં પણ જે એક્ઝામમાં આવ્યો છે અને ઓગણપચાસમું વાક્ય છે કે અમિત વિલ નાઇધર સી એ મૂવીઝ નો રીડ એ બુક એટલે નાઇધર નોનો ઉપયોગ થાય છે ત્યારબાદના પચાસમાં પ્રશ્નમાં માટેની સૂચના એવી છે કે રીડ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ ઇન ધ બ્લેક બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કૌશમાં આપેલો કોઈ યોગ્ય છે વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તો સૌપ્રથમ આપણે જોઈએ તો ધેર આર ટુ મેઇન ગ્રુપ ઓફ સ્પાઈડર્સ ધ વેવિંગ સ્પાઈડર્સ ખાલી જગ્યા તો ખાલી જગ્યામાં આવશે એન્ડ તો એના પછીની ટૂંકમાં ખાલી જગ્યામાં આવશે એન્ડ તો એન્ડ શા માટે આવશે વિદ્યાર્થી મિત્રો તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે બંને વાક્ય છે એ જોડવાના છે એટલે એન્ડ આવશે તો એન્ડ ધ હન્ટિંગ સ્પાઈડર પછી છે એ બહુવચન છે એટલે એના માટે ધીજ શબ્દ આવશે ખાલી જગ્યા કાઉન્ટમાં આપેલું છે બિગ બિગર અને બિગેસ્ટ અને રેસ્ટ ધેન ધ હન્ટિંગ સ્પાઇડર્સ એટલે ધેન શબ્દ છે એ કોમ્પેરેટિવ ડિગ્રી સૂચવે છે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો તો ધ્યેન શબ્દ છે એ કોમ્પેરિટિવ સૂચવે છે તો કોમ્પેરેટિવમાં ક્રિયાપદને ઈ આર લગાડવામાં આવે છે તો બિગનું બિગર થશે તો આ રીતના છે એની પેરેગ્રાફ આ રીતના આપણે વાક્ય રચના છે એ ખાલી જગ્યા આ રીતના પૂરવાની થશે આ વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો ત્યારબાદનો એકાવન મો પ્રશ્ન છે જેમાં એવી સૂચના છે કે ડૂ એઝ ડાયરેક્ટ ને વાક્ય છે કે જોઇન જોન હેઝ ગીવન મી એ કોઈન હી હેઝ ફાઉન્ડ ઇટ ફ્રોમ ધ રેક્સ આઈ હેવ નેવર સીન સચ એ કોઇન ઇન માય લાઈફ ઇવન આઈ હેવન્ટ થોટ અબાઉટ ઇટ હવે બિગિન લાઇક ધીસ એ કોઈન હેઝ બીન ગીવન એટલે આપણે એકાઉન્ટનો પ્રશ્ન જોઈએ તો સઈ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના છે અને આપણે તે ડાયરેક્ટ વાક્ય એક્ટિવ જ વાક્ય રચના છે અને બિગિનિંગ લાઈક ધીસ એટલે આપણે પેસિવ જ વાક્ય રચના બનાવવાની સૂચના મળેલી છે તો વાક્ય આ પ્રમાણે બનશે કે કોયન કોઈન હેઝ બીન ગીવન બાય જોન ઇટ હેઝ બીન ફાઉન્ડ બાય હિમ ફ્રોમ ધ રેક્સ એ કોઈન એ કોઈન હેઝ નેવર બીન સીન બાય મી ઇન માય લાઈફ ઇવન ઇટ હેઝન્ટ બીન થોટ અબાઉટ બાય મી તો આ રીતના એની વાક્ય રચના બનશે ત્યારબાદનો બાવનનો પ્રશ્ન છે કે મનીષ ગોઈઝ ટુ સ્કૂલ હી એન્જોય સ્ટડીંગ બટ ટુડે હી હેઝ ટુ ગો હિઝ ટુ હિઝ વિલેજ હી વિલ વર્ક ઓન હિઝ ફાર્મ હવે બિગીન લાઈક ધીસ એટલે વી ગો એટલે મતલબ કે મનીષ એ કરતા ત્રીજો પુરુષ છે એટલે તેને અનુરૂપ છે એ પ્રથમ આપણે ઉપરના બાવનનો પ્રશ્ન જોઈએ તો મનીષ કરતા ત્રીજો પુરુષ છે અને તેના અનુરૂપ સર્વનામ આવેલા છે હવે બિગીન લાઈક ધીસ એટલે આપણે વીથી શરૂ કરવાનું થાય છે તો વીથી રચના શરૂ થાય તો વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે બનશે કે વી ગો ટુ સ્કૂલ વી એન્જોય સ્ટડીંગ બટ ટુડે વી ગો ટુડે વી ગો ટુ અવર અવર વિલેજ વી ગો વી હેવ ગો ટુ અવર વિલેજ વી વીલ વર્ક ઓન અવર ફાર્મ એટલે કે આપણે હીની જગ્યાએ છે એ વીનો ઉપયોગ કરવાનો થાય છે ત્યારબાદનો તે ત્રેપનમો પ્રશ્ન છે એમાં સૂચના એવી છે કે સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અન્ડરલાઇન વર્ડ્સ એન્ડ ફ્રેઝિસ એઝ આન્સર એટલે કે અંડરલાઇન કરેલો શબ્દ છે એ જવાબ સ્વરૂપે મળે એવો આપણે પ્રશ્ન ગોતીને લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ રહ્યા છો કે ત્રેપન પ્રશ્ન છે કે નિશા પ્લેઝ પ્લે ધ ગિટાર ફોર એન અવર એવરી ડે એટલે ફોર એન અવર શબ્દ નીચે અંડરલાઇન કરે છે તો એની રૂપ આપણે એવો પ્રશ્ન ગોતવાનો છે કે જેનો જવાબ છે એ આપણે આ મળી રહે તો એના માટે પહેલો જ છે એ આવશે કે હાઉ લોંગ ડઝ નિશા પ્લે ધ ગિટાર એવરી ડે ત્યારબાદનો પ્રશ્ન છે કે ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન ઇન ધ ઇવનિંગ હવે ઇન ધ ઇવનિંગ શબ્દ છે એ જવાબ સ્વરૂપે મળે એવો આપણે પ્રશ્ન ગોતવાનો છે તો એમાં આવશે ડી કે વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન બાળકો ગાર્ડનમાં ક્યારે રમે છે તો જેનો જવાબ થશે ઇન ધ ઇવનિંગ એટલે સાંજના સમયે તો આ રીતના વિદ્યાર્થી મિત્રો છે એ પ્રશ્નો જવાબ આપવાનો છે ત્યારબાદ ત્રેપનમાં પ્રશ્ન છે તો ત્રેપનમાં પ્રશ્નમાં જોઈએ તો ત્રેપનમાં પ્રશ્ન છે એવી રીતના છે કે યસ ઇઝ એ સેલર હવે એ સેલર શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે કે એવો જ પ્રશ્નો ગોતવાનો કે જેનો જવાબ એ સેલર આવે તો એમાં બી સે વિકલ્પ આવશે કે વોટ ઇઝ યસ યશ શું છે તો તેનો જવાબ આવશે એ સેલર વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરશો અને શેર કરવાનું ભૂલશો નહીં આભાર